લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં હતા બંધારણમાં અનામત ભણ્યા હતા ભણ્યા હતા ને અનામત ઓકે અનામત કઈ જગ્યાએ આપવામાં આવે છે નીચલું ગૃહ ઉપલું ગૃહ એનું થોડું નિવેદન કરીએ પછી આપણે એનાથી આગળ જઈએ ચલો લાસ્ટ લેક્ચરમાં આપણે લગભગ શરૂઆત કરી હશે અનુચ્છેદ ના અનુચ્છેદ અનુસૂચિ ભણી લે ચલો તો બી મોટું મોટું અનુચ્છેદ અનુસૂચિ ભાગ છે અહીંયા લખ્યું લખ્યું હાલનું બંધણ ચલો મૂળ બંધણ કેટલા ત્રણસો પંચાણું ચલો અત્યારે ચારસો ચુમ્માલીસ પ્લસ અનુસૂચિ અત્યારે કેટલા છે પચીસ છે ચલો એના પહેલા આપણે ભાગના નામ બધા લઈ લીધા હતા લાસ્ટ લેક્ચરમાં આપણે અનુસૂચિ ભણી હતી અનુસૂચિના ખાલી નામ ભણે છે અનુસૂચિ ભણી ન કેમ કે અનુસૂચિ પણ ખૂબ લાંબી છે બરાબર ઓછા ત્રણ ચાર કલાક આપણે કઈ અનુસૂચિ પૂરી થાય

સાતમી માં યાદીઓ આઠમી માં ભાષાઓ ચલો નવમી મૂળ બંધારણમાં હતી ના દસમી નથી કયો સુધારો કર્યો પહેલો કયા વર્ષે ચલો બીજી માટે ત્રીજી માટે તોતેર માં ચોથી માટે એટલે કે બારમી માટે કયો ચુમ્મોતેર નવમી માટે પહેલો સુધારો દસમી માટે બાવન મો સુધારો અગિયારમી માટે તોતેરમો અને બારમી માટે કયો સુધારો હતો ચુમ્મોતેરમાં હતો બાવન મો સુધારો ઓગણીસો પંચ્યાસી

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યના શું છે રાજ્યપાલ ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય ચલો ઓછામાં ઓછી હોય ઓછામાં ઓછી હોય ના પાંત્રીસ વર્ષ શું કરેલા હોય પૂર્ણ કરેલા હોય શું કરેલા હોય પૂર્ણ તો આ ત્રણ માટે બીજા નંબરમાં લખ્યું હતું ઉપલું ગૃહ અને ત્રીજામાં લખ્યું હતું નીચલું ગૃહ ચલો ઉપલા ગૃહમાં આપણે ભણ્યા હતા કયું કયું આવે તો રાજ્યસભા વિધાન પરિષદ ઉપલા ગૃહનું સભ્ય બનવું છે રાજ્યસભાના સભ્ય બનવું છે વિધાન પરિષદ સભ્ય બનવું છે કેટલા વર્ષ જોવેલા હોય પૂર્ણ કરેલા હોય ચલો નીચલા ગૃહમાં આપણે બે ભાગ પાડ્યા હતા લોકસભા વિધાનસભા ચલો હજી એડ કરી તું વડાપ્રધાન અને મુખ્યમંત્રી નીચલા ગૃહ ના સભ્ય બનવું લોકસભાના સભ્ય બનવું વિધાનસભાના સભ્ય બનવું વડાપ્રધાન બનવું મુખ્યમંત્રી બનવું આ બધે બધું કેટલા વર્ષ જોવે તો ઓછામાં ઓછી પચીસ જોઈએ ચલો ચોથામાં માં લખ્યું હતું સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓમાં કોણ કોણ હતું એક છ તીર મારે તમારે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ઓકે એ પંચાયતો મારે પછી નગરપાલિકા મહાનગરપાલિકા અને નગર પરિષદ ઓકે એ નગરપાલિકાના હેડિંગ અંદર આવશે ચલો એમના પ્રમુખ બનવું છે સરપંચ બનવું છે ઉપસરપંચ બનવું છે બધે બધું ઉંમર કેટલી હતી એકવીસ ચલો પાંચમા નંબરમાં લખ્યું હતું મતદાન કરવાની ઉંમર મૂળ બંધારણમાં કેટલી હતી એકવીસ અત્યારે કેટલી છે અઢાર અને કયો સુધારો હતો તો એકસઠમો સુધારો કયા વર્ષે ઘડાયો અઠ્યાસી લાગુ કયા વર્ષે થયો નેવ્યાસી થયો નેવ્યાસી માં ચલો એના પછી આપણે કઈક બે ત્રણ નોંધો બીજી લખી હતી પેલું તો જેમની ઓછામાં ઓછી ઉંમર આપેલી છે એમની વધુમાં વધુ ઉંમર આપેલી છે નહીં અને જેની વધુમાં વધુ ઉંમર આપેલી છે એમની ઓછામાં ઓછી ઉંમર આપેલી છે નહીં ચલો એક એ નોંધ હતી બીજી નોંધ એ હતી કે જે નીચલું ગૃહ છે એમાં હંમેશા ચૂંટણી કેવી હોય પ્રત્યક્ષ હોય

જે ઉપલા ગૃહની ચૂંટણી છે એટલે કે રાજ્ય અને વિધાન પરિષદની ચૂંટણી છે એ કેવી હોય તો કેવી હોય પરોક્ષ હોય જેમ આપણે ચૂંટણીને મૂક્યા હોય એ વ્યક્તિ ચૂંટણીમાં શું કરતા હોય ભાગ લેતા હોય જો આ પરોક્ષ ચૂંટણી છે ને મોસ્ટ મોસ્ટ ઓફ ઓફ પેપરથી 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 થાય થાય કેવા જ્યારે છે કઈ કેવાથી ઈવીએમથી થાય ઈવીએમમાં પછી દેખી શું હોય બટનો હોય એક નોટા લાવ્યું ચોસઠ બટનો ભેગા થાય એ કઈક આપણે ભણ્યા હતા બરાબર માં તો ઈવીએમ છે હજી આપણે એક નોંધ લખી હતી આમાં કે ઉપલા ગૃહમાં કોઈ અનામત ન હોય હોય અનામત ના ઉપલા ગૃહમાં અનામત હોય નહીં નીચલા ગૃહમાં અનામત હોય ઓકે તો હા અનામત હોય ચલો કઈ કઈ અનામત હોય તો ભારતમાં ત્રણ પ્રકારની અનામત આપીએ છીએ મેન ત્રણ અનામત છે એક હતી ભણવામાં પછી નોકરીમાં અને રાજકીયના ચલો ભણવા માટેનું છેદ પંદર નોકરી સોળ અને રાજકીય અનામત ત્રણસો ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ બરાબર પછી આપણે હેડિંગ માર્યું રાજકીય નામ માટે ત્રણસો ત્રીસ ત્રણસો એકત્રીસ ત્રણસો બત્રીસ અને ત્રણસો બે ભાગ પાડ્યા હતા લોકસભા અને વિધાનસભા પાડ્યા હતા ને હવે ભાગ ચલો લોકસભામાં અહીંયા લખ્યું હતું ત્રણસો ત્રીસ માં એસસી એસટી ચલો એકત્રીસ માં એંગ્લો ઇન્ડિયન બત્રીસ માં એસસી એસટી તેત્રીસ માં એંગ્લો ઇન્ડિયન એંગ્લો ઇન્ડિયન કોને કહેવાય માતા ભારતીય પિતા કેવા હોય યુરોપિયન હોય પિતા કેવા હોય યુરોપિયન હોય ચલો એના પછી આપણે આગળ કહેતા કે અનુચ્છેદ લખ્યો તો 334 માં આ એસસી છે આ એસટી છે અને આ એંગ્લો ઇન્ડિયન છે અનામત કેટલા વર્ષ રહેશે 10 પણ અનામત પાછી વધારે 10 વધારે કેટલી કરી ચલો 10 વર્ષ કરી 20 કરી 30 કરી 40 કરી 50 કરી 60 કરી 70 કરી 80 કરી એના માટે કયા કયા સુધારા હતા તો આપણે દેખીતું 8મો 23 એંગ્લો ઇન્ડિયન ની અનામત શું થઈ ગઈ રદ થઈ ગઈ ચલો આટલા સુધી કંઈક ભણ્યા હતા ભણે ને ચલો હવે એનાથી આપણે પેલા પૂરી ચર્ચા કરી એસટી જાતમાં કોણ આવે ને એસટીમાં કોણ આવી શકે ઓકે થોડા સમય પહેલા કોઈ જમ્મુ કાશ્મીર એક બ્રાહ્મણ કાસ્ટ મને થોડું નામ મિસ થાય છે ઓકે ગોઢા બ્રાહ્મણ એવું કઈક છે તો તો એમને પણ એસટી માટે તમને કીધું જોઈએ એમનું કલ્ચર એવું અલગ હોવું જોઈએ એ રીતના રહેતા હોય તો કાસ્ટમાં નાખી શકો હવે માનો ચલો એક પ્રશ્ન પૂછાય ખબર ભારતમાં વટલા વૃત્તિ વધારે માનો એસટી છે ને એસટી તો કોઈ ધર્મ સાથે જોડતા જ નથી ઓબીસી છે તો ઓબીસી ને કોઈ ધર્મ સાથે નહીં પણ મેઇન છે ને એસસી માં થોડા લોચા પડે છે સમજી માનો કોઈ એસસી વ્યક્તિ છે એસસી છે ને ઓફ માનો હિન્દુમાં છે હવે એસી વ્યક્તિ છે એ વટલાવી એટલે કે બીજો ધર્મ પાળી અને મુસ્લિમ બની જાય છે કે નહીં મળે એસી વ્યક્તિ છે મુસ્લિમ બની જાય છે ચલો માનો એસી વ્યક્તિ છે ઈસાઈ બની ગયો તો લાભ મળશે કે નહીં મળે હમ નહીં મળે કે મળશે આવો જ પ્રશ્ન પૂછે કોઈ એસસી વ્યક્તિ છે મુસ્લિમ ધર્મનો અંગીકાર કરે છે તો એના એસસી ના અધિકારો મળશે કે નહીં મળે ઓકે તો એના માટે છે ને આપણે ભણવાનું થશે ઓગણીસો પચાસ મહિના માટે કાયદો બને કે હિન્દુ જાતિ છે હિન્દુ જાતિ અંદર જે એસસી આવે છે એને જ એસસી નો દરજ્જો આપવામાં આવશે એના લાભો આપવામાં આવશે પછી ધીમે ધીમે એની અંદર બૌદ્ધ નાખ્યા શીખ નાખ્યા બરાબર બૌદ્ધ અને શીખ જો તમે બૌદ્ધ ધર્મ પાળો છો શીખ ધર્મ પાળો છો તો તમને એ લાભ મળશે પણ એના સિવાયના કોઈ તમે બીજા ધર્મો જ આવશો તો તમને લાભ મળશે નહીં ઓકે તો અત્યારે વિરોધે ચાલે છે

એસસી ના લાભ હોય જતા રે અને કહેવાય ને કે બીજા બધા કે એમની દયનીય પરિસ્થિતિ થઈ જાય એવું કેવાય છે કે ભારતમાં સૌથી વધારે જો ધર્મમાં કોઈ ગરીબ હોય તો એ મુસ્લિમ છે અને કેવા છે ઈસાઈ છે કેમ કે એમને બિચારાને જેવા લાભ મળતા છે નહીં ને એમાં પાછા એસસી પણ આપણા ખૂબ બધા હેરાન થાય છે એસસી વાળા જો મુસ્લિમમાં જતા રહે તો વધારે હેરાન થાય

કહેવાય કે બેનિફિટ પણ છે અને કહેવાય એના લોસ પણ થાય કેમ કે જો માનો મુસ્લિમ ધર્મ માં ઈસાઈ ધર્મ જો એસસી જાય અને એના જો એસસી ના અધિકાર અહીંયા મળવાનું ચાલુ થાય તો વટલા શું થઈ જાય વધી જાય તેના કારણે પણ આ બધા કરતા છે નહીં થોડો કોમ્પ્લિકેટેડ ટોપિક છે પણ એ જ્યારે ત્યારે આપણે આગળ ભણીશું કેમ કે આ વખતે લગભગ આપણે ભણવાનું થશે ચલો હવે આજે ટોપિક ઉપર ચર્ચા કરીએ મે એ ટોપિક છે આ મુખ છે કયો ટોપિક છે આ મુખ ચલો આ પહેલા તો પૂછાય કેવાય કોને કોને આ કહીશું देखियो क्या रे अमुक भण्या ना अपने चलो अमुक को ने कहीशु हाँ चलो अमुक को एक बीजो नाम छे प्रस्तावना तो नाम छे प्रस्तावना हजी एक नाम छे उद्देशिका तो नाम छे उद्देशिका अने हजी आने क्या हुआ तो एक नाम छे प्रेयंबल शु नाम छे प्रेयंबल ओके अब दो बदले प्रेयंबल के प्रस्तावना के ઉદ્દેશિકા કે આમુખ કે બધે બધું પ્રશ્ન એક નો એક શું કહેવાય આમુખ કહેવાય પેલો પ્રશ્ન પૂછે સિલેબસ આપે છે ફોરેસ્ટ નો એમાં ફોરેસ્ટમાં પણ લખેલું છે પછી ક્લાસ બંધારણની કે શરૂઆત અહીંયાથી આમુખ થી થાય માનો કે તમે કોઈ ચોપડી લેવા જાઓ છો માનો અત્યારે કોઈ પણ ઓથરની તમે ચોપડી લેવા ગયા માનો કોઈ કાઝીની લીધી કોઈ યુવાની લીધી માનો કોઈ કે અલગ એકેડેમી વાળી લીધી આપણી એકેડેમી મટીરીયલ લીધું તો શોર્ટમાં જે પણ ચોપડી લઈએ તો એમાં બંધારણના અથવા કોઈ પણ ચોપડીના કોઈ પણ ચોપડી આવે એના પ્રથમ પેજ ઉપર કંઈક લખવામાં આવે ઓકે ને જેને આપણે ચોપડીની ભાષામાં પ્રસ્તાવના કહેતા હોય બે માહિતી હોય એક તો હોય લેખક વિશે માહિતી લેખક વિશે શું લખશે કે ભાઈ હું પ્રસિદ્ધ રાજ પુરોહિત છું મેં આટલું ભણેલો છું આટલા વર્ષથી મને અનુભવ છે ને આ ચોપડી લખી છે ના ચોપડીમાં મને આટલી આટલા વ્યક્તિઓ મદદ કરી છે નામ છે તેમ છે લેખકની માહિતી કહેવાય લેખકની કલમ અથવા લેખક વિશે પણ એક માહિતી લખેલી હોય ચોપડી વિશે અને જે ચોપડી વિશે માહિતી લખેલી હોય એને આપણે કયા નામથી ઓળખીએ છીએ પ્રસ્તાવના એમાં લખેલું હોય કે ભાઈ આ ચોપડીમાં કયા કયા ટોપિક કવર કર્યા છે આ ટોપિક જીપીએસસી માટે કામ આવશે કે ફોરેસ્ટ માટે કામ આવશે કે કોઈ એન્જિનિયર માટે કામ આવશે કે કોઈ એમબીએ માટે કામ આવશે કોઈ કોઈ તમારી કોલેજની એક્ઝામ માટે કામ આવશે એ ટોપિક વિશે એ ચર્ચા કરેલી હોય અને એ ચોપડીની વિશે જે ચર્ચા કરેલી હોય અને બંધારણ સોરી સારી ભાષામાં શું કહેતા હોય પ્રસ્તાવના જેને આપણે બંધારણની ભાષામાં કયા નામથી ઓળખીએ છીએ આમ ચોપડીનું પેલા જે શરૂઆતમાં જે એના વિશે ઇન્ટ્રોડક્શન આપવામાં આવે ચોપડી વિશે જે માહિતી આપવામાં આવે એને આપણે શું કહેતા હોય છે પ્રસ્તાવના કહેતા હોય છે ચલો તો બંધારણની ચોપડી શરૂઆત થઈ બંધારણની ચોપડી શું થઈ શરૂઆત તો શરૂઆતમાં શું લખેલું હશે શું લખેલું હશે પ્રસ્તાવના માનો તમે કોઈ પણ ચોપડી દેખો તો શરૂઆતમાં કંઈક લખેલું હશે જે અલગ હશે પણ ચોપડી વિશેની માહિતી આપતું હશે તો એ દરેક ચોપડીમાં પહેલું હોય તો બંધારણમાં પણ પેજોમાં શું લખેલું હશે શું લખેલું હશે પ્રસ્તાવના ચલો બંધારણના અંતિમ પેજોમાં શું લખેલું હશે ચલો અનુસૂચિ લખેલી છે શું લખેલી છે અનુસૂચિ ચલો આવાય પ્રશ્ન પૂછાય કે બંધારણની શરૂઆતમાં પ્રસ્તાવના હોય છે જ્યારે અંતિમમાં શું હોય અનુસૂચિત પ્રસંગ પેલા પણ આપણે કેવું કહી શકાય ઇન્ડેક્સ આપેલી હોય આપેલી અનુક્રમણિકા અનુક્રમણિકા છે બરાબર હજી કેવું તો પહેલું પૂરતું આવ્યું હોય બરાબર પણ શોર્ટમાં શરૂઆત ચાલુ થતી હોય તો ક્યાંથી ચાલુ થાય પ્રસ્તાવના તો શરૂઆતમાં જે પેજ લખવામાં આવે છે ને અમુક કહેવાય છેલ્લે જે લખવામાં આવે એને શું કહેવાય અનુસૂચિ કહેવાય અનુસૂચિ અનુચ્છેદની વધારે માહિતી લખતી હોય જ્યારે અમુક છે એ બંધારણની માહિતી એટલે કે શોર્ટમાં ચોપડીની માહિતી તમને શું કહેતા હોય જણાવતો હોય ચલો આ બેઝિક જ્યારે આપણે જવું છે થોડો અંદર હો પહેલો પ્રશ્ન દેખો એકદમ બેઝિક ઉપર છે કે અમુક છે કોને બનાવ્યું કયા દેશમાંથી લાયા બરાબર શું છે શું નહીં એની અલગ અલગ દેશોમાંથી આપણે માહિતી એકત્ર કરી નવ દેશ અને એક હતો ભારત સાથે નથી ઓગણીસો પાંત્રીસ એમાંથી આપણે માહિતી બધી ભેગી કરી અને આપણે બંધારણની ચોપડી બનાવી તો પ્રશ્ન પૂછાય કે અમુક છે એ આપણે કયા દેશમાંથી કોપી મારી લાયા તો અમુકને લાવવાનો સ્ત્રોત કયો છે તો દેખો અમુક માં એક અશબ્દ પકડી એમાંથી આપણે પહેલા પાંચ પ્રશ્નો સોલ્વ કરીએ અમુક છે એ કયા દેશમાંથી લાવ્યા તો અમેરિકા ઓકે અમુક કયા દેશમાંથી લાવ્યા તો અમેરિકા અમેરિકામાં આવું લખેલું હશે આપણે જયારે બંધારણ બનાવતા બધી ચોપડીઓ ફેદી બેઠા હશે અને ચોપડી બધા ફેદી બેઠા હશે તો એમાં એવું કહેવામાં આવે છે કે જે ચોપડી આપણને હારી લાગી એમાંથી જે જે માહિતી હારી લાગી એ આપણે બંધારણમાં શું કે નાખી એડ કે નાખી તો આપણે અમુક છે કયા દેશમાંથી લાયા કયા દેશમાંથી લાયા અમેરિકા હજી અમુક માં પૂછાય આમુક ની ભાષાનો સ્ત્રોત ઓકે અમુકની ભાષાનો સ્ત્રોત કયા દેશમાંથી ઓસ્ટ્રેલિયા ચલો આમુક ની ભાષાનો સ્ત્રોત કયા દેશમાંથી લાયા ઓસ્ટ્રેલિયા અમુક કયા દેશમાંથી લાયા અમેરિકા પણ ભાષાનો સ્ત્રોત પૂછાય તો ઓસ્ટ્રેલિયા હજી પ્રશ્ન પૂછાય અમુક કેટલા વાક્યનું બનેલ છે તો અમુક કેટલા વાક્યનું બનેલ છે એક વાક્યનું બનેલ છે દેખો બધી જગ્યાએ અ આવે છે હજી પ્રશ્ન પૂછાય કે અમુકમાં અત્યાર સુધી કેટલી વખત સુધારો થયો તો અમુકમાં અત્યાર સુધી એક વખત સુધારો થયો ચલો ફરીથી કયા દેશમાંથી લાયા અમેરિકા પાસાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયા કેટલા વાક્યનું બનેલ એક વાક્યનું કેટલી વખત સુધારો થયો એક વાગ્ય હવે જ્યારે અમુક શરૂઆત કરશો તો આવું લખેલું છે અમે ભારતના લોકો બરાબર પછી લખેલું છે ભારતને સાર્વભૌમ સમાજવાદ બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવીશું અમે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય અર્પીશું આવા બધા શબ્દો લખેલું છે આખે આખું બંધારણ તો બંધારણમાં જે શરૂઆત થાય છે અમે ભારતના લોકો તો જ્યારે આપણે ચોપડી વાંચતા હતા ત્યારે એક જગ્યાએ લખેલું હતું કે અમે અમેરિકાના લોકો યુનાઇટેડ સ્ટેટ શબ્દ વાપરે તો પણ આપણે યાદ રાખવું યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા અમે અમેરિકાના લોકો તો લાભ એ કીધું કોપી મારો કોપી મારો મજા આવશે તો કે કેમ કોપી મારીએ આપણે અમેરિકા કાઢી દઈશું તું લખી દઈશું ભારત નહીં હોતા કોઈક કોઈ હીરો નો ફોટો હોય પહેલા તો આવું ખૂબ હતું અમે આવા ફોટા પડાય માનો સલમાન ખાન ને શાહરૂખ ખાન ને બરાબર રણવીર કપૂર ને બધા હોય ફોટા હોય પછી એમાં મોઢું કાર્ડ નાખીને આપણું બધું લગાડે બરાબર એને ખબર પડે પ્રસિદ્ધ આવી પણ આપણે આવું બધા કર્યા બેનો આવું ખૂબ હોય હવે તો બધું ઓછું થઈ ગયું પહેલા પછી બેનો નું એવું હતું કેવાનું કે હિરોઈન હોય માધુરી દીક્ષિત હોય બરાબર એટલે એનો ફોટો લગાડી દીધો બરાબર તો આવું થતું હોય તો અહીંયા પણ એવું કર્યું અમેરિકા ઘાટી અને શું લખી દીધું ભારત તો પ્રશ્ન પૂછાય અમે ભારતના લોકો છે આવું કથન કયા દેશમાંથી માંથી તો એ પણ કયા દેશમાંથી માંથી લાયા અમેરિકા પાંચ જગ્યા આમુક ક્યાંથી લાવ્યા અમેરિકા ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયા કેટલા વાક્યનું બને એક વાક્યનું કેટલી વખત સુધાર દો એક વખત અને અમે ભારતના લોકો આવું કથન છે એ ક્યાંથી લાવે ક્યાંથી લાવે અમેરિકા આ યુનાઇટેડ સ્ટેટ લખેલું હતું એ બરાબર તો આપણે ક્યાંથી લાવ્યા અમેરિકામાંથી તો આમુકની શરૂઆતમાં આપણે પાંચ પ્રશ્નો એકદમ ઈઝી થયા જે ક્લાસ 3 માં સીધે સીધા પૂછાય ઓકે હવે નથી આગળ જવું છે પણ એને પહેલા આટલું લખી લો ચાલો ફટાફટ આટલું લખી દઈએ હેડિંગ મારો પહેલા આમુખ આમુખને નામ લખી લો ને બધા બધા લખે તો ને આપણે આમુખને પહેલા નામ લખી પ્રસ્તાવના ઉદ્દેશિકા અને પ્રેમબલ

લખીશું એક વાક્યનું બનેલ છે નવી રીતિમાં અત્યાર સુધી એક વખત સુધારો થયો છે અત્યાર સુધી એક વખત સુધારો થયો છે અમે ભારત ના લોકો અમે ભારત ના લોકો આઉકથન અમે ભારત ના લોકો આઉકથન અમેરિકા માંથી લાવ્યા છીએ અમેરિકામાંથી લાવ્યા છીએ લખાઈ ગયું હવે ફરીથી જઈએ આપણે અમુકમાં અમુક આમ માંથી આપણે શબ્દ પકડે એટલે પાંચ પ્રશ્નો સોલ્વ થયા ચાલો અમુક કયા દેશમાંથી લાયા અમેરિકા ચલો ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયા કેટલા વાક્યનું બનેલ એક વાક્યનું કેટલી વખત સુધાર દેવો એક વખત ને અમે ભારતના લોકો આવું ક્યાંથી લાયા અમેરિકામાંથી લાયા હવે પ્રશ્ન પૂછ્યા કે અમુક છે પહેલા તો પ્રશ્ન પૂછે બનાવ્યું કોને પહેલો જ પ્રશ્ન પૂછે અમુક કોને બનાવ્યું ચલો બીજો પ્રશ્ન પૂછે બનાવ્યું તો પછી એને રજુ કરવું પડે જેમ કે કોઈ પણ વસ્તુ આપણે બનાવી હોય તો એને શું કરવી પડે રજુ કરવી પડે તો આ અમુક રજુ કોણે કર્યું ચલો રજુ કર્યું તો પૂછે કઈ તારીખે રજુ કરી પ્રશ્ન પૂછે કઈ તારીખે તો ક્યારે રજુ કર્યું ઓકે હજી અમુકમાં પ્રશ્ન પૂછે કે અમુકનું માળખું કોણે બનાવ્યું અને હજી પ્રશ્ન પૂછાય કે અમુકમાં એક શબ્દ લખેલો છે જે રામ શબ્દ લખેલો છે એનો મતલબ શું થાય કે આ પાંચ પ્રશ્નો બીજા સોલ્વ કરવા પડે પહેલો પ્રશ્ન પૂછે કે અમુક બનાવ્યું કોને આમુક જ્યારે બંધારણ બનાવ્યું હશે બંધારણ લખ્યું છે એવી રીતના આમુક પણ કોઈ કે બનાવ્યું તો આમુક છે એ કોણે બનાવ્યું ઓકે કે બંધારણ સભા ચલો બીજા કોઈ હમ ઓકે તો આમુક છે બનાવનારો સ્ટેજ આ છે જવાહરલાલ નહેરુ ને કોને જાય છે જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ કે હું લખીશ ચોપડીમાં શું શું હોવું જોઈએ બધું હું લખીશ તમારે કોઈ લખવાનું છે નહીં તો દોડતા દોડતા જવાહરલાલ નહેરુ લખી દીધું તો ચલો આમુક બનાવવાનું શ્રેય કોને જાય જવાહરલાલ નહેરુ હવે બનાવ્યું જવાલા ને તો રજૂ કોને કર્યું હશે બનાવ્યું મે તો રજુ પણ કોણ કરું હું જ કરું કે ભાઈ મારું નામ રહી જાય એટલે યાદ રાખજો બનાવનાર અને રજૂ કરનાર બંનેમાં શું આવશે જવાલા ને ચલો પૂછાય બનાવનાર કયા જવાલા નેરુ રજૂ કરનાર કયા જવાલાલ નેરુ હવે પૂછાય કે બનાવ્યું જવાલાલ નેરુ એ રજુ કર્યું જવાલાલ નેરુ તો કઈ તારીખે રજુ કર્યું કેમ કે તારીખ હે છે તો તારીખ છે 13 ડિસેમ્બર કઈ તારીખ આવશે 13 ડિસેમ્બર ઓગણીસો છે આ અમુક કઈ તારીખે રજૂ કરવામાં આવ્યું તેર ડિસેમ્બર ઓગણીસો છે આ અમુક કોને રજૂ કર્યું જવાહરલાલ નહેરુ કોણે બનાવ્યું જવાહરલાલ નહેરુ કઈ તારીખે બનાવ્યું તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ હજી પૂછાય નું માળખું કોને બનાયું તો આવશે ભાઈનું નામ બી એન રાવ શું નામ છે બી એન રાવ કે રાવો કઈક આર એ યુ આવો કઈક સ્પેલિંગ છે બરાબર તો બી એન રાવ છે એમને માળખું બનાવ્યું કે ભાઈ આ રીતના લખજો આ રીતના લખજો બરાબર એ માળખું બનાવનાર વ્યક્તિ હતા બીએન રાવ પણ પૂછાય આ કોણે બનાવ્યું તો જવાહરલાલ નહેરુ પણ આખે આખું માળખું પૂછાય તો શું લખવાનું છે બીએન રાવ ઘણી જગ્યાએ પ્રશ્ન એવો પૂછાય છે કે બીએન રાવ નું પૂરું નામ જણાવો તો એમને એક ઉપાધિ આપી હતી સરની અને એમનું નામ હતું બી થી જો બેનેગલ નરસિંહરાવ બેનેગલ નરસિંહરાવ ચલો પ્રશ્ન પૂછાય કે ભાઈ બીએન રાવ નું પૂરું નામ શું છે તો કે શું નામ છે સર બેનેગલ નરસિંહરાવ હવે પ્રશ્ન એવો પૂછાય કે આપણે શરૂઆતમાં ભણ્યા હતા કે બંધારણ સભામાં સભ્યો કેટલા હતા આપણે શરૂઆતમાં ભણ્યા હતા પહેલું જ લેક્ચર બંધારણ સભામાં સભ્યો કેટલા હતા ત્રણસો નેવ્યાસી ચલો ભાગલા પછી કેટલા થયા હતા બસો નવ્વાણું અને છેલ્લા દિવસે કેટલા સભ્યો હાજર હતા બસો ને ચોર્યાસી તો જે આ સભ્યો છે આ સભ્યોમાં આપણા આ બીએન રાવ હતા કે નહોતા બીએન રાવ બંધારણ સભાના સભ્ય હતા કે નહોતા ઓકે તો રાવ બંધારણ સભાના સભ્યો હતા નહીં એટલે કે આ આંકડામાં બીએન રાવનો સમાવેશ થતો નહોતો એમને અલગથી એમની નિમણૂક કરવામાં આવી હતી અને એમની નિમણૂક કરી હતી બંધારણીય સલાહકાર તરીકે ચલો પ્રશ્ન પહેલો પૂછાય કે બીએન રાવ બંધારણ સભાના સભ્યો હતા તો કે નહોતા એનો મતલબ કે આ સભ્યોમાં બીએન રાવનું નામ હશે નહીં પણ એમને નિમણૂક કરી હતી કેમ નિમણૂક કરી હતી કે એ શું હતા બંધારણના સલાહકાર હતા કેમ કે એમના જોડે ગજબનું નોલેજ હતું થાય શું હતું ગજબનું નોલેજ હતું એટલે આપણે બંધાણીય સલાહકાર બનાય એના વિશે થોડી બે ચાર માહિતી તમને આપું ને થોડું વધારે ક્લિયર થશે માનો પહેલું જોવું છે આપણા દેશમાં પ્રશ્ન એવો પૂછાતા કે ચલો આપણા દેશમાં બંધારણનો મુશદ્દો દેખો એક શબ્દ આવશે મુશદ્દો આપણા દેશનો બંધારણનો સૌપ્રથમ મુશદ્દો બંધારણનો સૌપ્રથમ મુશદ્દો કોને બનાવ્યો તમારા સામે એક શબ્દ આવશે મુશદ્દો આવશે એક શબ્દ આવશે ડ્રાફ્ટ આવશે एक हजी शब्द तो प्रारूप कहवादेज में लगता है मुश्द्दो ड्राफ्ट कहता होता पीछे शु कहता है प्रारूप कहता हो तो जयपुर देश आजाद खबर है कि जो तो ते इतिहास भो तर एक शब्द लख छतालीस पे अमे सॉरी सौ सुड़तालीस पेहला पहला शोर्ट में कहें अंग्रेजों घोषणा करी કે જૂન જુલાઈ હતા ઓગણીસો અડતાલીસ પહેલા અમે આખો દેશ છોડીને જતા રહીશું એટલે કે ભારત છોડીને જતા રહીશું તમે તમારી રીતના બંધારણ બનાવી દેજો હવે વિચાર કરો આપણે આઝાદ થવાના હતા શું થવાના હતા આઝાદ થવાના હતા આઝાદ થવાના હતા એટલે આપણે શું બનાવવાનું હતું બંધારણ બનાવવાનું હતું બધા નેતાઓ ભેગા થઈ કે આપણે બંધારણ બનાવી દઈશું કઈ વાંધો છે નહીં પણ બંધારણમાં મૂકીશું શું અંદર શું હોવું જોઈએ બંધારણમાં કોઈ વાર્તા તો તો ના હોય કે એક ભરવાડ હતો ને એક ગરીબ બ્રાહ્મણ હતો અને બરાબર એક અમીર વાણી હતો એવું તો કોઈ મૂકવાનું ના હોય અને કંઈક નિયમો લખવાના છે તો કે નિયમો લક્ષ્ય કોણ શું કીધું કે નિયમો લક્ષ્ય કોણ તો નિયમ માટે બધા ભેગા થયા જવાહરલાલ નહેરુ છે આંબેડકર સાહેબ છે બધા ભેગા થયા બરાબર બધા કે આપણે નિયમો બનાવીશું પણ એક ભાઈ એવો નોલેજેબલ છે એ ભાઈ જોડે આપણે થોડી માહિતી લઈ લઈએ તો આ બધે બધા જે સભ્યો છે એ બધે બધા સભ્યો છે એ બીએન રાવ જોડે જાય છે કોને જોડે જાય છે બીએન રાવ જોડે બીએન રાવ ને કહેવામાં આવે છે કે સાહેબ આપણે બંધારણ બનાવવાનું છે કેમ કે આપણો દેશ આઝાદ થઈ રહ્યો છે તો આઝાદ થઈ રહ્યો છે તો આપણે બંધારણની જરૂર હશે તો બંધારણમાં શું હશે બંધારણમાં શું નહીં હોય એ તમે અમે માહિતી આપો કે બંધારણમાં નાગરિકતા નાખવી કે ન નાખવી નાગરિકતા હશે તો કેવી હશે અધિકારો કેવા હશે રાજ્ય માર્ગદર્શક નાખવા કે ન નાખવા રાષ્ટ્રપતિની શું સત્તા છે તમે અમને આખું આખું લખીને આપો બીએન રાવ કે ઓકે હું તમને લખીને આપું તો યાર જો આ બીએન રાવ છે એ બંધારણીય સલાહકાર હતા એની સાથે સાથે બંધારણનો જો સૌ પ્રથમ કોઈ મુશ્દો એટલે કે આવું કોઈ કાચું ચીઠું લખીને આપ્યું હોય તો એ કાચું ચીઠું કોને લખીને આપ્યું હતું બિયેન રાવ જે જ્યાં બિયન રાવ આખે આખું કાચું ચિઠ્ઠું બનાવે છે પછી બિયન રાવ છે એ આખે આખું ચિઠ્ઠું છે એ મુસદ્દા સમિતિને આપી દે છે કોને આપી દે છે મુસદ્દા સમિતિ એક સમિતિ બનાવી હતી બંધારણમાં કહેવાય કે જ્યારે બંધારણ બનાવતા હતા બંધારણ સભા દ્વારા અલગ અલગ સમિતિ બનાવી હતી ને એ પૈકીની એક સમિતિ હતી કઈ સમિતિ હતી મુસદ્દા સમિતિ જેમાં ટોટલ સાત સભ્યો હતા કેટલા સભ્યો હતા સાત મુસદ્દા મુસદ્દા તો કેટલા આવશે તો કેટલા સભ્યો આવશે સાત ને આ સમિતિમાં એક અધ્યક્ષ રાખ્યા હતા જેનું નામ હતું આંબેડકર સાહેબ ઓકે બી એન રાવે આંબેડકર સાહેબને મુશદ્દા સમિતિ એટલે કે આંબેડકર સાહેબને આખે આખો મુશદ્દો આપ્યો કે લો આવું બંધારણ બનાવજો તમે શું કરજો આવું બંધારણ બનાવજો ને એ પ્રમાણે પછી ભારતનું બંધારણ બનાવે છે કોણ બનાવે છે મુશદ્દા સમિતિ પણ મુશદ્દા સમિતિને મુશદ્દો કોને આપ્યો તો કોને આપે તો એન રાવ એટલે કેવાનું કે આંબેડકર સાહેબ જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે તમે મને બંધારણ બનાવવાનો શ્રેય આપો છો એ અંશત બિયન રાવને જાય છે જો એમને કાચું ચિઠુ બનાવી ન આપ્યું હોત જો કાચો મુશ્દો બનાવી નો આપ્યો હોત તો હું આટલું મસ્ત બંધાણ બનાવી શકો નહીં તો એ આંબેડકર સાહેબ ખુદ બોલે છે પણ આપણે બધા ભૂલી ગયા ચોપડી વાળા કોઈ જગ્યાએ લખતા છે નહીં બાકી હકીકતમાં પ્રશ્ન પૂછાય કે બંધારણનો સૌપ્રથમ પ્રથમ બનાવનાર વ્યક્તિ કયા હતા કયા હતા બિયન રાવ છે અને બીએન રાવે એ મુશ્દો કોને આપી દીધો તો મુશ્દા સમિતિને ચલો બી એન રાવ માટે પહેલો પ્રશ્ન સૌ પ્રથમ મુશ્કેદો બનાવનાર કયા હતા ચલો બીજો પ્રશ્ન આવ્યો કેવા કેવા હતા હતા તો કે બંધારણીય સલાહકાર હતા બંધારણના શું હતા સલાહકાર હતા જ્યારે જ્યારે જરૂર પડતા રહેવાનું ત્રીજું બંધારણ સભાના સભ્યો હતા ના બીએન રાવ બંધારણ સભાના સભ્ય હતા નહીં અને ચોથું એનથી મહત્વની વાત છે કે માનો પ્રશ્ન પૂછાય કે આપણા દેશની સોરી પહેલા આપણે પૂછાય રાજ્યની ગુજરાત રાજ્યની સૌથી મોટી કોર્ટ કઈ કહેવાય ગુજરાતની સૌથી મોટી કોર્ટ હાઈકોર્ટ ઓકે જે શરૂઆત છે કહેવાય શોર્ટમાં ગુજરાતની સૌથી મોટી કોર્ટ કહેવાય હાઈકોર્ટ ચલો દેશની સૌથી મોટી કોર્ટ કઈ કહેવાય સુપ્રીમ કોર્ટ અને માનો હજી માનો કે માનો જવું છે આખા વિશ્વની સૌથી મોટી કોર્ટ તો આવે એક ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ઓકે ચલો ગુજરાતની સૌથી મોટી કોર્ટ હાઈકોર્ટ ચલો પછી સુપ્રીમ કોર્ટ પછી આઈસીજે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આપણે આનું થોડું બેકગ્રાઉન્ડ બનાવી પછી થોડું આગળ જઈએ માનો આપણા વચ્ચે કોઈ ઝઘડો થઈ ગયો આપણા વચ્ચે મારામારી થઈ ગઈ ફાઇટિંગ થઈ ગઈ તમે મને માર્યો મેં તમને માર્યા બરાબર તમે મને દબાઈને માર્યો બરાબર બધું તોડી નાખ્યું પણ મારે એક લાફો મારવાનો થયો અને ઓલા મરવાન થયું મેં ખાલી અડાડી કેમ કરે આવું અને મરી ગયો છોકરો હવે વિચાર કરો એનો મતલબ કે ભલે મેં ભૂલથી કરે પણ શું કહેવાય મર્ડર કહેવાય શું કહેવાય મર્ડર કહેવાય સમજાય બધું એક્ઝામ્પલ આવું નહીં મરશો નહીં તમે બરાબર તમારે ખુબ જિંદગી જીવન બાકી મર્ડર કર્યો હવે તમે મારા સામે ગુનો દાખલ કરશો શું કરશો ગુનો દાખલ કે પ્રસિદ્ધ કર્યો ને જેલમાં નખાવા અને સજા પાવી છે ચલો તો તમે કઈ જગ્યાએ કેસ કરવા જશો હમ હા પોલીસ સ્ટેશન પોલીસ વાળ તમારી એફઆઈઆર ના લીધી તો એને ખોર ને કે પ્રસિદ્ધ મેં પ્રસિદ્ધ થોડા આપ્યા હોય બરાબર અત્યારે પોલીસ વાલો માધાગુ કોઈને કરવું નહીં કરો સમાધાન નહીં લેવી તમારી અરજી તમારી એફઆઈઆર નહીં લેવી તો શું કરો ઓકે તમને ખબર છે અત્યારે આજના જ ન્યૂઝમાં હતું એક કોઈક માલિક હતો મને નામ મિસ્ત થાય છે ઓકે એની એફઆઈઆર નહોતા લેતા ઓકે તો એ એના માટે કરીને પછી હાઈકોર્ટમાં જઈને હાઈકોર્ટે પછી સીધી અરજી અપીલ દાખલ કરી હાઈકોર્ટ છે ને એ પણ લઈ શકતા હોય ઓકે બે ત્રણ એવા કિસ્સા છે કે જેની પોલીસ વાળા એફઆઈર નતા લીધા પછી અમુક બે મહિને લીધી બરાબર એવું થાય તો તમે કોર્ટમાં અપીલ કરો નથી લેતો તો કોર્ટ વાળા પછી તમારું કામ કરી શકે બરાબર તો આપણે કોર્ટમાં જવું છે ને પણ માનો પોલીસ વાળા લઈ લીધી હવે પોલીસ વાળા લીધી પછી કોર્ટમાં મોકલે યાર જો કોઈ પણ ચલો મને આ મર્ડર કેસમાં ફાંસીની સજા થઈ શકે સાહેબ તો ફાંસી આપવાનું કામ કોનું સેશન કોર્ટનું કોનું છે સેશન કોર્ટ અથવા એડિશનલ સેશન કોર્ટ પણ મને ફાંસીની સજા આપી શકે માનો એડિશનલ સેશન કોર્ટ ડીસામાં છે એ ફાંસીની સજા આપી શકે થોડા સમય પહેલા આપણે ખબર છે કે હની નામની છોકરી સાથે કહેવાય તો એક નાની છોકરી હતી બાર ચૌદ વર્ષની છોકરી હતી જે હાંભળતી નહોતી અને કહેવાય કે બોલી પણ નહોતી શકતી ને એ છોકરી સાથે કહેવાય ને કે એમના કોઈક સબંધી એટલે કે કોઈ ફુવાનો કે મામાનો કોઈક એવો છોકરો હતો શ્યોર છું કે ફઈનો છોકરો તો મામાનો એને શું કરે એના ઉપર બલાત્કાર કરે બલાત્કાર કરે અને એનું કહેવાય ને કે ગળું કાપી મૂકી દીધું તો એની કેસ ચાલ્યો દિશામાં

તો એ છોકરી છે ને કેવું ને અમારા ટચમાં થાય અમારા ઘરની બાજુમાં જ નથી તો એ જે આવું વ્યક્તિ હતો એને શું આપી દીધી ફાંસી આપી દીધી હવે વિચાર કરો ફાંસી આપવાનું કામ સેશન કોર્ટનું છે એડિશનલ સેશન કોર્ટનું છે પણ એ કોની પૂર્વ મંજૂરીથી આપે તો હાઈકોર્ટની હવે માનો કે આપણે આ વ્યક્તિ ઉપર જવું છે ને મારા ઉપર જઈએ ચલો માનો સેશન કોર્ટે આ મર્ડરની મર્ડર માટે કરી મને ફાંસી આપી શું આપી દીધી ફાંસી તો હું લઈ લઈશ ફાંસી લાવો રોડ રોડવું લાવજો છો લટકી જવું બરાબર એવું કરીશ કરી ના હું શું કરીશ એને અપીલ કરીશ શું કરીશ અપીલ કરીશ અને અપીલ કઈ જગ્યાએ કરીશ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં જઈશ એનો મતલબ થયો કે હવે કેસ મારો જશે હાઈકોર્ટ હાઈકોર્ટ એટલે કઈ જગ્યાએ અમદાવાદ અમદાવાદના ખાવાના મારે હું હું તો તમને ભેગો ભેગો કરો બરાબર તમારું ભણવાનું હું બગાડીશ તમે મને ફાસી આપો હેડો અમદાવાદ ભાઈ કેતો આપણે બધા ભેગા જઈશું અમદાવાદ જઈશું હવે અમદાવાદમાં કેસ છે લાગે તો કોઈ જલ્દી ચાલે આપણું ન્યાયતંત્ર છે ને એ હકીકતમાં થોડું ધીમું ચાલે ધીમું એટલે કે દોઢસો કરોડની વસ્તી બરાબર તો એટલું થોડું દેવું કેમ કે દેશમાં સુપ્રીમ કોર્ટ પાછી એક હાઈકોર્ટ અલગ અલગ રાજ્યમાં પચીસ હવે વિચાર કરો ક્યાંથી ન્યાય મળે ને એમાં જજોની નિમણૂક નહીં થતી ટીચરોની તો નિમણૂક થતી થતી જજો ઓછા છે બરાબર તો હાઈકોર્ટમાં કેસ ચાલ્યો માનો ચાર પાંચ વર્ષ કેસ ચાલે ને હાઈકોર્ટે કીધું પ્રસિદ્ધભાઈ લઈ લો ફાંસી આવી જોરથી લાફો મરાય હું અઢામથી છોકરીને બાપડીને ખૂન આવી ગયું હતું બરાબર ઓલા છોકરાને બે ચાર દોત પાડી દીધા બરાબર લઈ લો ફાંસી લઈ લેવાની ફાંસી તો કહેવાનું

અને એક આવે પાકા કાચું પાકું નાના મોટા ગુના કરે છે ના મોટા ગુના કરે છે એવું નહીં માનો કોઈ વ્યક્તિની ધરપકડ કરી છે માનો કોઈ વ્યક્તિએ મર્ડર કર્યું છે કઈક એનો ગુનો કર્યો છે પણ હજી એનું સાબિતી નથી થઈ અને એને જેલમાં પૂરવામાં આવ્યો છે એ કેવો કહેવાય કાચા કામ નો કેદી અને માનો કોર્ટે ચુકાદો આપી દીધો કે ભાઈ તમે ગુનો કર્યો છે તમારી આ સજા છે તમને સેન્ટ્રલ જેલમાં મૂકી દેવામાં આવે તો તમે કેવા થઈ ગયો પાકા એક વ્યક્તિ બલાત્ના કેસમાં ફસાયો એ ભાઈને કાચા કામના કેદી તરીકે જેલમાં ઘણા વર્ષો વિતા બાર વર્ષ એને જેલમાં ઓકે અને પછી કોર્ટે કીધું તમે તો નિર્દોષ નિર્દોષ છો શું વિચાર કરો કે મોટા મોટા દસ વર્ષ જેલમાં નાખ્યા હોય અને પછી કેસ નો ચુકાદો આવ્યો કે તમે આટલા વર્ષથી જેલમાં રહ્યા આઈ એમ સો સોરી તમે તો નિર્દોષ હતા શું હતા નિર્દોષ વિચાર કરો કેવી હાલત થાય દસ વર્ષ પછી બહાર નીકળ્યા હોય એટલે અડધી જીનગી તમારે જેલમાં જ હતી તો એવું અહીંયા પણ છે અહીંયાથી સેશન કોર્ટે ફાંસી આપી હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટમાં પછી સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ થયો સુપ્રીમ કોર્ટમાં થોડી અપીલો પડે સુપ્રીમ કોર્ટે કીધું પ્રસિદ્ધ લઈ લો ફાંસી આવી રીતના થાપ ના મરાય બરાબર લઈ લો ફાંસી તો લઈ લેવાની ફાંસી મારે સુપ્રીમ કોર્ટે આપી તો લઈ લેવાની ફાંસી તો શું કરશો ઓકે રાષ્ટ્રપતિ જોડે ઓકે રાષ્ટ્રપતિ જોડે નહીં જવાનું એક અનુચ્છેદ છે એકસો સાડત્રીસ

સુપ્રીમ કોર્ટ કે હારું હાડો તમારે ચેક કરીએ સુપ્રીમ કોર્ટ ફરીથી સાહેબ મારો કેસ રી કરશે ફરીથી ચેક કરશે વિચાર કરો કેટલું સેશન કોર્ટ હાઈ કોર્ટ સુપ્રીમ કોર્ટ પાછું શું આવી પુનઃ યાચિકા એકસો સાડત્રીસ મુજબ પુનઃ યાચિકા દાખલ કરી પુનઃ યાચિકામાં કેસ ખબર પડી અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો રશીદ ભાઈ કોઈ જગ્યા દૂર દૂર સુધી ફાંસી એવોર્ડ નહીં લાગતો ફાંસી દેખાય મન તો લઈ લો લઈ લો બરાબર તો લઈ લેવાની ફાંસી

બોલો કે હાર વડ તો પતિ બીજા લગ્ન કરી દીધા હવે પત્નીને કહેવાય ને રૂપાબેનને યાદ આયા ઓહો મારા પતિ બીજા ભેગો ખુશખુશ ફરે ના ચાલે એને નાખ્યો કેશ કે હજી મેં ડિવોર્સ નહીં આપો લગ્ન કરેલો વ્યક્તિ ગયો પછી આમ કરતા લાંબુ 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 આટલા ઊંધી ચાલ્યું આટલા સુધી બંધારમાં તો લખેલું છે એકસો સાડત્રીસ ઊંધી લખેલું છે પણ લખેલું નહોતું આગળ તો પછી સુપ્રીમ કોર્ટ આ કેસમાં કે હજી લાવો ચેક કરો અને હજી ચેક કર્યું એને કઈ પિટિશન કહેવાય ક્યુરિટી તો પછી મેં કઈ દાખલ કરી ક્યુરિટી પિટિશન દાખલ કરી વિચાર કરો આટલા સુધી આપણે જઈ શકો ક્યુરિટી પિટિશન કે પ્રસિદ્ધ ભાઈ લઈ લો ફાંસી તો લેવાની ના તો હજી મારા જોડે પાવર આવ્યો મારા જોડે બે પાવર છે એક તો હું રાજ્યપાલ જોડે જઈ શકું પણ રાજ્યપાલ જોડે ફાંસીની સત્તામાં સંપૂર્ણ માફી આપવાની સત્તા છે નહીં રાજ્યપાલ કંઈક થોડું કન્વર્ટ કરી શકે પણ સંપૂર્ણ માફી આપી શકે નહીં એટલે આપણે કીધું આ ભાઈ જોડે નહીં જાવ આ સંપૂર્ણ માફી આપવાની ખોટું એનું મોટો દેખો આપણે સીધા રાષ્ટ્રપતિ જોડે જવું કોના જોડે જવો રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ અનુચ્છેદ બોતેર મુજબ સજા માફ કરી શકે

કે મેં કોઈ એવો ગુનો કર્યો છે ને એ મને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ વાળા બધા ભેગા થઈને ફાંસી આપે છે હકીકતમાં હું ફાંસી લાયક નહીં હું એવોર્ડને લાયક છું કોને લાયક છું એવોર્ડ ને આવ નવ રાષ્ટ્રપતિ કીધું હવે રાષ્ટ્રપતિ જોડે પાવર છે કે મારી સજા માફ કરી શકે રાષ્ટ્રપતિ છે ને એ પોતાની સ્વવિવેક સત્તાથી નહીં રાષ્ટ્રપતિ છે ને બધું કામ મંત્રી પરિષદની સલાહથી કરે યાદ રાખજો એક શબ્દ બંધારણમાં આપણે આગળ ભણવાનો આવશે મંત્રી પરિષદ કઈ પરિષદ આવશે મંત્રી પરિષદ અને મંત્રી પરિષદ ની સલાહ થી મંત્રી પરિષદ ની સલાહથી રાષ્ટ્રપતિ કરે રાખો મંત્રી પરિષદ એટલે કે નરેન્દ્ર મોદી કઈ મોદી નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી કે એ પ્રમાણે દ્રૌપદી મુર્મુ કામ કરવું પડે ખાલી બે ત્રણ જગ્યાએ છોડી બાકી રાષ્ટ્રપતિ જયારે સંસદમાં ભાષણ આપતા હોય ને તમે દેખતા સંસદમાં બે દિવસે ભાષણ આપે એક અનુચ્છેદ નંબર સત્યાશી અને એક અનુચ્છેદ નંબર છ્યાસી જયારે સંસદમાં ભાષણ આપતા હોય તો એમનું ભાષણ પણ કોણ તૈયાર કરે મંત્રી પરિષદ જે લખેલું છે એમને બોલવું પડે તો એને બોલવાનો અધિકાર રાષ્ટ્રપતિ નથી બધે બધું કોના હાથમાં છે તો મંત્રી પરિષદ એટલે શોર્ટમાં આપણે નરેન્દ્ર મોદી તો મારી હકીકતમાં જેક ડાયરેક્ટ આ સાહેબ નું મારવાનું સાહેબ આ મને ફાંસી આટલા ઊંધી આવી ગઈ આટલા ઊંધી ગળા ઊંધી પહોંચી તો આવી ગઈ છે બરાબર હવે તમે રાષ્ટ્રપતિને એવું કહો કે પ્રસિદ્ધ બા ઇજ્જત બરી કરી નાખો તો દ્રૌપદી મુર્મુ જોડે સત્તા છે કે મને શું કરી શકે સંપૂર્ણ માફી આપી શકે દ્રૌપદી બરી કરી નાખો તો આવું સંપૂર્ણ માફી આપવાનું કામ કોનું તો કોનું છે રાષ્ટ્રપતિનું છે વિચાર કરો આટલું બધું ગયા પછી પણ હું કોના જોડે જઈ શકું રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ મને સંપૂર્ણ માફી આપી શકે રાષ્ટ્રપતિ કે ના હું તે માફ શું ના કરું તે મર્ડર કર્યું છે તો હું કહું સાહેબ મડે કર્યું ચલો ભૂલ થઈ ગઈ પણ મને ફાંસી ના આપો મને દોયડાથી બીક લાગે છે મને તમે આજીવન આપી દો શું આપી દો આજીવન તો રાષ્ટ્રપતિ છે એની પ્રકૃતિ ચેન્જ કરી દે અને કહે છે પ્રશિતભાઈ ને ફાંસી ન આપતા અને તમે શું આપી દો આજીવન આપી દો શું આપી દો આજીવન તો આવી આજીવન આપવાની સત્તા પણ કોના જોડે છે રાષ્ટ્રપતિ જોડે છે પણ રાષ્ટ્રપતિ કે ના લઈ લો ફાંસી સાહેબ મેં તમારો ચેક આખો કેસ દેખ્યો દોત પાડી દીધા તમે કોઈક ના હો બરાબર લઈ લો ફાંસી જો રાષ્ટ્રપતિ મને કે ફાંસી લઈ લો તો ભારતની કોઈ કોર્ટ જોડે તાકાત નથી કે મારી ફાંસી રોકી શકે એનો મતલબ થાય કે છેલ્લું હથિયાર કયું કહેવાય રાષ્ટ્રપતિ બ્રહ્માસ્ત્ર કો રામબાણ કહો છેલ્લે રાષ્ટ્રપતિ જોડે જઈ શકીએ હવે વિચાર કરો એક કેસ થાય તો આપણા દેશમાં નિર્ભયા ગેંગરેપ હતો નિર્ભયા ગેંગરેપ જેને કેમ સૌથી ખબર ને કે ખરાબમાં ખરાબ કહેવાય કે એક ગેંગરેપ હતો બરાબર એ ગેંગરેપ એવું થયું કે આ સેમ ચાલુ ક્યાંથી ચાલુ થયું કે માનો સેશન કોર્ટમાંથી ગયું પછી હાઈકોર્ટમાં ગયા સુપ્રીમમાં ગયા રાષ્ટ્રપતિ જોડે નાખી બધાએ ફાંસી 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 કીધું શું કીધું ફાંસી બધા ક્રૂર વ્યક્તિઓ છે આવા દેશમાં જીવવા લાયક જ નથી એમને શું આપી દો ફાંસી તો આ બધાને ફાંસી આપી તો જે આજે બલાત્કારીનો જે વકીલ હતો એ હોશિયાર હતો એને ખબર છે ગમે કરીને કેસ લાંબો ચલાવો લાંબો ચલાવો અને આજીવન અપાવી ફાંસી અપાવી છે નહીં તો આ એટલો ખતરનાક વ્યક્તિ તો કહેવાય કે આ ભાઈ શું કર્યું સુપ્રીમ કોર્ટે જતું રહ્યું સોરી હાઈકોર્ટે જતો રીતે સુપ્રીમ કોર્ટ ગયું અને હવે દેશમાં વર્લ્ડમાં કયું હોય આઈ સી ઇન્ટરનેશનલ કેટ ઓફ જસ્ટિસ સોરી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે નેધરલેન્ડમાં આવેલી છે કઈ કોર્ટમાં કઈ જગ્યાએ આવેલી છે નેધરલેન્ડના હેગમાં આવેલી છે આના માટે કહેતા ધ હેગ બરાબર કઈ જગ્યાએ આવેલી છે હેગમાં આવેલી છે એ ભાઈ છે એક અપીલ ત્યાં કરી કે ભાઈ અમારા આ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવે છે હેગવાળાએ એવું કીધું કે જ્યારે બે દેશના ઝઘડા હોય બે દેશની બાબતો હોય તો તમે અમાર જોડે આવો

પાકિસ્તાન અને ભારત બે દેશના ઝઘડા થઈ ગયા એક ભારતવાળા કે કે નથી વ્યક્તિ સારો છે આ ઓલા પાકિસ્તાન ના કે ના આ કહેવાય કે જાસૂસ છે લાવો ફાંસી આપી દઉં તો એમનો કોર્ટ છે એવો કોઈ બે દેશના કેસ છે તો એ કઈ કોર્ટમાં જાય કઈ કોર્ટમાં જાય આઈસીજે અને આઈસીજી વાળા એવું કીધું છે કે ભાઈ કુલભૂષણ જાદવ અત્યારે ફાંસી આપતા નહીં એટલે હજી એને ફાંસી નહીં આપી બાકી ફાંસી વહેલે ચડાવી દીધો હોત ઓકે તો યાર જો રાજ્યની સૌથી મોટી કોર્ટ હાઈકોર્ટ દેશની સૌથી મોટી કોર્ટ સુપ્રીમ કોર્ટ અને વર્લ્ડની સૌથી મોટી કોર્ટ કઈ જગ્યાએ આવેલી છે સુપ્રીમ કોર્ટ છે ને સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય જજ છે અને તેત્રીસ અન્ય જજો છે તો સુપ્રીમ કોર્ટમાં ટોટલ જજો કેટલા છે ચોત્રીસ જયારે આઈસીજીમાં જજો કેટલા છે પંદર એક જજનો કાર્યકાળ નવ વર્ષનો હોય ચલો ફરીથી આઈસીજી કઈ જગ્યાએ આવેલી નેધરલેન્ડ નેધરલેન્ડમાં કઈ જગ્યાએ આવે હેગમાં ટોટલ જજો કેટલા હોય પંદર એક જજનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય નવ વર્ષનો હોય કેટલા વર્ષનો હોય નવ વર્ષનો એમાં અલગ 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 દેશમાંથી અલગ અલગ વ્યક્તિઓ ખંડ આપેલા છે કે એશિયાના ત્રણ વ્યક્તિઓ રહેશે આફ્રિકાના ત્રણ જજો રહેશે એવી બધા અલગ આખા ખંડમાંથી પંદર જજો ત્યાં જાય

માંડી અને અત્યારે ચાલે છે માનો હવે તો બે હજાર ચોવીસ ચાલે છે શું ચાલે છે બે હજાર ચોવીસ તો બે હજાર ચોવીસ સુધી ટોટલ ચાર જ એવા ભારતીય વ્યક્તિઓ છે છે જે શું બન્યા જજ એક કયો છે બી એન એનરાવ બીજા કયા છે તો કે ભાઈ નગેન્દ્ર સિંહ ત્રીજો છે આર એસ પાઠક અને ચોથો છે દલવીરસિંહ ભંડારી શું નામ છે દલવીર ભંડારી જે અત્યારે છે સાહેબ ત્યારે જો એ શું છે અત્યારે છે પ્રશ્ન પૂછાય કે આઈસીજી માં પ્રથમ ભારતીય જજ બનનાર કયા તો બી એન અત્યારે કોણ છે તો કોણ છે દલવીરસિંહ ભંડારી અને એક વ્યક્તિ હજી કયા છે તો કે આર એસ પાઠક રઘુનંદન સ્વરૂપ પાઠક છે અને એક નામ છે નગેન્દ્રસિંહ ને નગેન્દ્રસિંહ માટે હજી પણ એનાથી પણ મહત્વ કહેવાય નગેન્દ્રસિંહ છે એ આઈસીજી ના પ્રથમ ભારતીય હતા જે આઈસીજી ના શું બન્યા હોય પ્રમુખ બન્યા હોય

ઓકે આ થોડી સ્ટોરી આપણે અલગ જતા રહે અલગ અલગ આમનું છે ચલો ફરીથી આ અમુક કોણે બનાવ્યું જવાહરલાલ નહીં ચાલો રજૂ કોણે કર્યું જવાહરલાલ નહીં કઈ તારીખે રજૂ કર્યું તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ચલો એનું માળખું કોણે બનાવ્યું બીએન્દ્રા જેનું પૂરું નામ શું છે બેનેગલ નરસી રાહ પછી એના વિશે આપણે માહિતી લીધી કે ભાઈ શું શું થયું ચલો એનાથી આગળ ગયું કે આ અમુકમાં એક શબ્દ લખેલો છે રામ શબ્દ રામ શબ્દનો મતલબ શું થાય એ ભણીએ એના પહેલા થોડી આપણે આ બધું લખી નહીં પછી આપણે આગળ ચલો પહેલાં લખી દેજો આટલું ફટાફટ ચલો લાસ્ટમાં આપણે શું લખ્યું છે કયા દેશમાંથી લાઈએ ને એ લખે ને એક વાક્યનું બનેલ છે એ બધું લખે ચલો એમાં લખવાનું લીટમાં કોને બનાવ્યું આ અમુક છે એટલે શોર્ટમાં વારેગઢી નહીં લખે અમુક કોણે બને શોર્ટમાં લખ્યું કોણે બનાવ્યું કોને બનાવ્યું તો લખો જવાહરલાલ નહેરુ કોને બનાવ્યું જવાહરલાલ નહેરુ પછી લોકો રજૂ કોને કર્યું રજૂ કોને કર્યું તો જવાહરલાલ નહેરુ પછી લોકો ક્યારે રજૂ કર્યું ક્યારે રજૂ કર્યું તો લોકો તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ओके हज़ी हम एक शब्द ऐड करो मंजूर क्या रहता हज़ी एक शब्द ऐड करो मंजूर क्या रहता मंजूर क्या रहता है यू क्या सभा द्वारा बंदान सभा द्वारा 26 जनवरी ઓગણીસો સુડતાલીસ માં મંજૂરી મળી બંધારણ સભા દ્વારા બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ માં મંજૂરી મળી જ્યારે બંધારણમાં સ્થાન બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં મળી જયારે બંધારણ સ્થાન બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં મળ્યું બંધારણમાં સ્થાન જાન્યુઆરી ઓગણીસો સોરી બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં મળ્યું બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં મળ્યો પ્રશ્ન પૂછાય કે બંધારણ સભાએ સભા આમુખને કઈ તારીખે મંજૂરી આપી તો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સૂડ ચાલે પણ એને બંધારણમાં દરરોજો ક્યારે આપ્યો આપણે જયારે ભણતા એવું કહેવામાં આવે બંધારણમાં સૌથી છેલ્લે કોઈ વસ્તુ ઉમેરવામાં આવી હોય તો એ વસ્તુ કઈ હતી હતી ને એ અમુક ની તારીખ બંધારણમાં સ્થાન આપનાર કઈ તારીખ આવે તો જાન્યુઆરી તો બંને તારીખ યાદ રાખજો બંને જગ્યાએ બાવીસ જાન્યુઆરી છે બાવીસ જાન્યુઆરી છે પણ અહીંયા ઓગણીસો સુડતાલીસ માં બંધારણ સભાએ મંજૂરી આપી બંધારણમાં સ્થાન કઈ તારીખે આપ્યું ઓગણીસો પચાસ માં આપ્યું ચાલો લખો નવી રીત માં માળખું બનાવનાર માળખું કોણે બનાવ નવો પ્રશ્ન માળખું કોણે બનાવ્યું લખો બી એન રાવે માળખું લખો બી એન રાવે જેમનું પૂરું નામ જેમનું પૂરું નામ સર બેનેગલ રાવ હતું સર બેનેગલ રાવ હતું तर बेनेगल नरशीराव हतु चलो हजी लोक नवली टीम राम शब्द मतलब से पीछे लै ली चलो एना नीचे चलो एक हेडिंग में मारो बी एन राव चलो हेडिंग मारो बी एन राव हेडिंग मारो शो बी एन राव चलो बी एन राव में हेडिंग में लखो चलो शु શું શું લખીશું આમાં હા સલાહકાર પછી આઈસી જજ પછી સભ્ય નો હતા અને સૌપ્રથમ પ્રથમ મુશોદો બનાવવાનો ચલો લખો નવ લીટીમાં બિયનરાવ ના સંદર્ભ લખો છો લખો નવ પહેલી લીટીમાં સૌપ્રથમ નો બનાવનાર બંધારણ સૌપ્રથમ સૌ બનાવનાર

चलो, हजी लखनऊ होली टीमा आईसीजे मा जज बनणार प्रथम भारतीय आईसीजे मा जज बनणार प्रथम भारतीय प्रथम भारतीय चलो एक हेडिंग मारो आईसीजे एक नव हेडिंग मारो आईसीजे आईसीजे चलो एमा लिखी इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस, इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस अजी कौन के लगे आंतरराष्ट्रीय अदालत आंतरराष्ट्रीय अदालत

ચલો નોવેલિટીમાં લખીશું નેધરલેન્ડના હેગમાં આવેલી છે નેધરલેન્ડના હેગમાં આવેલી છે નેધરલેન્ડના હેગમાં આવેલી છે લખો નોવેલિટીમાં તેના ભવનને તેના ભવનને તેના ભવનને શાંતિ ભવન કૌંસમાં લખજો પીસ પેલેસ તેના ભવનને શાંતિ ભવન કૌંસમાં લખીશું પીસ પેલેસ શાંતિ ભવન તો પીસ પેલેસ કહે છે પીસ પેલેસ કહે છે ચલો લખochondility માં કેટલા જજો હોય ભાઈ આમાં આસીજી માં 15 લખો કુલ પંદર જજો હોય છે કુલ પંદર જજો હોય છે જેમનું કાર્યકાળ નવ વર્ષ નો હોય છે જેમનું કાર્યકાળ નવ વર્ષ નો હોય છે એમાં પાંચ જજો પાંચ જજો પશ્ચિમી યુરોપિયન દેશોમાંથી આવે છે પાંચ જજો પશ્ચિમી યુરોપિયન દેશોમાંથી આવે છે

જ્યારે બે લેટિન અમેરિકામાંથી આવે છે આટલું લેધી નો પૂછાય પણ ક્યાંક પૂછવા બેસી જાય કે લાવણ છોકરાને લેવા જ નહીં આપણે બરાબર તો પંદર જજો આવે ક્યાં ક્યાંથી આવે તો પશ્ચિમી યુરોપમાંથી આવે છે કેટલા આવે તો પશ્ચિમી યુરોપમાંથી પાંચ ચલો આફ્રિકામાંથી કેટલા આવે ત્રણ ચલો પછી પૂર્વી યુરોપમાંથી કેટલા આવે તો બે લેટિન અમેરિકામાંથી કેટલા આવે તો બે આવે આવી રીતના ટોટલ પંદર જજો આવે જજો નો કાર્યકાળ કેટલો હોય નવ વર્ષનો લખો એમાં નવી લીટીમાં અત્યાર સુધી કુલ આ આઈસીજી નું આખું પોસ્ટમોર્ટમ કર્યું કહેવાય બરાબર આઈસીજી આખું પોસ્ટમોર્ટમ થઈ ગયું પ્રશ્ન પૂછ્યા કે તમારો કોન્સ્ટેબલ હતો પીએસએમ નો આવી ગયું લખવાનું આઈસીજી સંદર્ભે ટિપ્પણી કરો ટિપ્પણી કરો શું તમે બધું નહોતું શું લખો આઈસીજી નેધરલેન્ડ ના હેગમાં આવેલી છે બસ પતિ ગઈ ટિપ્પણી પૂરી બરાબર પછી તમે આ બધી ટિપ્પણી કરી દેવાની ઓકે આઈસીજી કઈ જગ્યાએ કામ કરે જ્યારે બે દેશના શું હોય ઝઘડા હોય મેં તમને શું કીધું નિર્ભયા ગેંગરેપ ગેંગરેપ નો વકીલ હતો છે કે આઈસીજી માં ગયો પણ એમનો કેસ શું નાખ્યો રિજેક્ટ કરી નાખ્યો કેમ રિજેક્ટ કર્યો કેમ કે એ આપણા દેશનો આંતરિક મામલો છે આંતરિક મામલામાં એ દખલ કરશે નહીં પણ માનો આ કુલભૂષણ જાદવનો કેસ ભારત અને પાકિસ્તાનનો થઈ ગયો તો એ કેસ આઈસી આઈસીજી માં જશે ઓકે ચલો શું લખ્યું લાસ્ટમાં આપણે હા અત્યાર સુધી કુલ ચાર ભારતીય અત્યાર સુધી કુલ ચાર ભારતીયો આઈસીજીમાં જજ બન્યા છે આઈસીજીમાં જજ બન્યા છે પહેલું લખો બી એન રાવ પેલા છે બી એન લખો નગેન્દ્ર સિંહ ત્રીજામાં લખો આર એસ પાઠક ચોથામાં માં છે દલવીરસિંહ ભંડારી ચોથામાં છે દલવીરસિંહ ભંડારી લખજો અત્યારે અત્યારે જે દલવીરસિંહ ભંડારી છે ને એમનો કાર્યકાળ નવ વર્ષનો હતો અને નવ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયો પછી પાછા ભારતીયો હતો કે કોઈ પણ વ્યક્તિ કઈ બધા ભેગા થઈ અને ફરીથી એની નિમણૂક કરી એનો મતલબ કે ફરીથી એ દલવીરસિંહ ભંડારી બીજા નવ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું તો એનો મતલબ કે કેટલા વર્ષ કામ કરશે અઢાર વર્ષ તો અહીંયાથી દેખો પ્રશ્નો કેવો પૂછાય આઈસીજી ના સંદર્ભે ખોટા વિધાનો તપાસો સાચા વિધાનો તપાસો એવું કે તો આવું લખેલું હોય આઈસીજીમાં જજનો કાર્યકાળ પૂરો થઈ જાય પછી એમની ફરીથી નિમણૂક કરવામાં આવતી નથી ચલો વિધાન સાચું ખોટું ખોટું કેમ કે મેં તમને અત્યારે કીધું દલવીશ ભંડારી શું કર્યા બીજી વાર બન્યા ઓકે તો આ લખો નવી લેડીમાં નવી લેડીમાં લખો નગેન્દ્રશી નગેન્દ્રશી એકમાત્ર ભારતીય છે એકમાત્ર ભારતીય છે જે

ચલો તો આઈસીજી આવી ગયું આઈસીજી કેમ આવી ગયો આપણે બી એન ચર્ચા કરતા હતા એટલે ચલો હજી આપણે થોડુંક રામ શબ્દ વાળું છે તો એના વિશે થોડી માહિતી લઈ લઈએ આપણે ચલો ફરી